ઓટલે બેસેલા કાકાઓમાંથી કોઈને પણ પૂછો કે કાકા સૌથી વધારે પૈસા કઈ લાઈનમાં છે, તો તમને કહેશે બિલ્ડિંગ લાઈનમાં. રિયલ એસ્ટેટમાં રોકાણ કરો, લોટ રૂપિયો છે. પણ રિયલ એસ્ટેટમાં જો રોકાણ કરવું હોય, ભાડાની ઇન્કમ લેવી હોય, રિયલ એસ્ટેટમાં પૈસા બનાવવા હોય, તો લાખો ને કરોડો રૂપિયા જોઈએ. પણ આજે હું તમને જણાવીશ કે માત્ર 350 રૂપિયાથી તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો, તમને મહિનાની જે રેન્ટલ ઇન્કમ આવે ને એ પણ મળી શકે છે, અને તમારા પૈસાની વેલ્યુ પણ વધી શકે છે. આ તમામ ઇન્ફોર્મેશન આપીશ આજના ડેલી ડોઝમાં. ડેલી ડોઝમાં આપનું સ્વાગત છે. મારું નામ છે મહેશ રાજગોર. તો તમે કહેશો કે યાર 350 રૂપિયાથી તો કેમનું રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ થાય, કોઈ એક આંગળ જમીન પણ ના આપે 350માં. પણ એની માટે થઈને એક વસ્તુ છે જેનું નામ છે REIT. હવે REIT શું છે? એનું ફૂલ ફોર્મ છે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. હવે આજે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ શું હોય છે સમજાવ. તો મ્યુચ્યુઅલ ફંડ તમને બધાને ખબર હશે. તો મ્યુચ્યુઅલ ફંડમાં કેવું હોય કે બધા લોકો થોડા થોડા રૂપિયા ભેગા કરે અને એ જે ટોટલ ફંડ બને એ ફંડ એક ફંડ મેનેજર ઓપરેટ કરે અને એ પૈસાની અંદરથી એ અલગ અલગ કંપનીના શેર લે અને એની અંદર જે વેલ્યુ વધે એનાથી તમારા જે NAV હોય એની વેલ્યુ વધે, એ પ્રમાણે તમારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલા જે પૈસા હોય એની વેલ્યુ વધે. સેમ REIT માં હોય છે. હવે REIT માં શું હોય કે આવા ઘણા બધા ઇન્વેસ્ટર્સ હોય, કોઈ 350 રૂપિયા, કોઈ 500 રૂપિયા, કોઈ 1000 રૂપિયા, 5000, 10000, 50000, આ બધા પૈસાઓ ભેગા થાય એક ટ્રસ્ટની અંદર, જેને REIT કહેવાય. હવે REIT શું કરે કે જે કોમર્શિયલ બિલ્ડિંગ્સ હોય, મોલ હોય, રેસ્ટોરન્ટ હોય, મોટી મોટી હોટલો હોય, અલગ અલગ કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય, તો આ તમામ પ્રોપર્ટીઝને આ ઓન કરે. હવે આને જે છે ઓન કરીને એનું જે રેન્ટ આવે ને એ રેન્ટને જે છે તમને પાછું આવે છે. હવે કેવી રીતના ઇન્વેસ્ટ કરી શકાય તમામ વસ્તુ સમજાવું તમને. તો જે REIT હોય છે એ REIT શેરબજાર ઉપર લિસ્ટેડ હોય છે. લાઈક અત્યારે ઇન્ડિયાની અંદર ટોટલ 3 મેજરલી REIT લિસ્ટેડ છે, જે બ્રુકફિલ્ડ, એક છે એમ્બસી અને ત્રીજું છે માઇન્ડ સ્પેસ. હવે આજે ત્રણે ત્રણ REIT છે અને શેર તમને ઇઝીલી તમારા જે પણ શેર બ્રોકિંગની એપ્લિકેશન હોય એમાંથી તમે પરચેસ કરી શકો છો. લગભગ દરેકનો ભાવ 350 રૂપિયા આજુબાજુ છે એક શેરનો ભાવ. હવે તમે જ્યારે શેર પરચેસ કરશો, માની લો કે તમે 10 શેર પરચેસ કર્યા 3500 રૂપિયાના, તો એ જે ટોટલ પૈસા છે એ પૈસા તમે ઇન્વેસ્ટ કર્યા જે તે REIT ની અંદર. હવે જે REIT નું જે ટોટલ રેન્ટ આવશે, હવે એનો એક રૂલ છે, SEBI દ્વારા નક્કી કરવામાં આવેલો રૂલ છે કે REIT જે હોય છે એની જેટલી પણ રેન્ટલ ઇન્કમ આવે છે એની 90% રેન્ટલ ઇન્કમ જે છે એ શેર હોલ્ડર્સને એઝ અ ડિવિડન્ડ તરીકે આપવાની હોય છે. એટલા માટે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એની સામે તમને એ પ્રમાણેનું ડિવિડન્ડ પણ મળી જશે. હવે એ 10% બીજી રીઇન્વેસ્ટ કરી શકે છે, પણ 90% ઇન્કમ રેન્ટલની તમને પાછી મળે છે. એના સિવાય જ્યારે જ્યારે પણ આ પ્રોપર્ટીના ભાવ વધશે, માની લો કે માઇન્ડ સ્પેસનું જે છે એક જગ્યાએ મોટું બિલ્ડિંગ છે, એની બાજુમાં બીજું કંઈ સ્ટ્રક્ચર ઊભું થયું અને આ સ્ટ્રક્ચરના લીધે જો એની વેલ્યુ વધી, તો એની વેલ્યુ વધશે, તો એના લીધે થઈને તમારા જે શેરની પ્રાઇસ છે એની પણ વેલ્યુ વધશે, તો તમારા જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ છે એ પણ વધવાની છે. સાથે સાથે પેલું ડિવિડન્ડ તરીકે તમને રેન્ટલ ઇન્કમ તો મળતી જ રહે છે. તો તમને એમ થાય કે એટલું તો કેટલું ડિવિડન્ડ અમને મળે છે, તો એના વિશે તમને કેટલાક આંકડા બતાવું છું અલગ અલગ કંપનીના. તો ઓન એન એવરેજ દરેક કંપની લગભગ એક વર્ષની અંદર 20-21 રૂપિયા જેટલું ડિવિડન્ડ આપ્યું છે. શેરની પ્રાઇસ અત્યારે કેટલી છે? અરાઉન્ડ 350 આજુબાજુ છે. તો ઇમેજિન કરો તમારા 350ના શેરની સામે તમને યરલી 21 રૂપિયાની જે છે ડિવિડન્ડ ઇન્કમ મળી રહી છે. એના સિવાય તમને કેટલાક ચાર્ટ બતાવું. આ યરલી જે છે ગ્રોથ છે તમારી ટોટલ જે શેરની પ્રાઇસ છે એનું, તો અરાઉન્ડ એક શેરમાં 1% છે, બાકીનાની અંદર 10-12%, 13% જેટલો ગ્રોથ તમને જોવા મળેલો છે. તો આ જે 10-12% ગ્રોથ છે એ ગ્રોથ તમારી વેલ્યુનો ગ્રોથ છે, એની સામે જ પેલું જે ડિવિડન્ડ મળ્યું છે એ તમને એઝ અ રેન્ટલ ઇન્કમ મળેલી છે. તો તમને થતું હશે કે ભાઈ અમે આવું શું કામ કરીએ, તો હું કોઈ રિયલ એસ્ટેટ કંપની છે લાઈક લોઢા ડેવલપર્સ છે કે આવી ઘણી બધી છે, તો એની અંદર શું કામ ઇન્વેસ્ટ ના કરું, શું કામ REIT માં ઇન્વેસ્ટ કરું? એની માટેનું કેટલાક તમને રૂલ સમજાવું. ઓલરેડી SEBI ના કેટલાક રૂલ્સ છે REIT માટેના, જેની અંદર નક્કી કરેલું છે 80% ટોટલ ફંડ હોય છે એ 80% ફંડ માત્ર ને માત્ર કોમર્શિયલ પ્રોપર્ટીઝ જ પરચેસ કરવાની છે, તમે બીજી કોઈ જાતની પ્રોપર્ટી પરચેસ નથી કરી શકતા. જ્યારે જે કોઈ પણ રિયલ એસ્ટેટ કંપની હોય છે એ એના મનમરજી પ્રમાણેનું જે બોર્ડ ધારે એ પ્રમાણે કરે છે અને જેમાં પણ ગમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. જ્યારે REIT માં એવું હોય છે કે જે પણ પ્રોપર્ટી તૈયાર થયેલી હોય, અંડર કન્સ્ટ્રક્શન નહીં, તૈયાર થયેલી પ્રોપર્ટીઝ એની જોડે રાખી શકે છે અને એની અંદરથી રેન્ટ લઈ શકે છે. એના સિવાય મેં તમને કહ્યું એમ કે જ્યારે તમારી જે લિસ્ટેડ કંપની હશે, કોઈ પણ જે રિયલ એસ્ટેટનું જ ખાલી કામ કરતી હશે, એ તમને ડિવિડન્ડ આપી પણ શકે છે અને ન પણ આપી શકે છે, કારણ કે જે પ્રોફિટ આવે છે એ લોકો રીઇન્વેસ્ટ કરી શકે છે. જ્યારે REIT માં એવો રૂલ છે કે જે ટોટલ રેન્ટ આવે છે એનું 90% તમારે ડિવિડન્ડ તરીકે આપવું પડશે, એટલે તમને રેગ્યુલર ડિવિડન્ડ પણ મળતું જશે. તો કેટલાક રૂલ્સ હોય છે REIT માટેના તમે જોઈ શકો છો. આ તમામ રૂલ્સ જે છે એ દરેક REIT એ ફોલો કરવા પડે છે. આવા સેમ ટુ સેમ રૂલ કોઈ એક રિયલ એસ્ટેટ કંપની માટે નથી હોતા. એટલા માટે તો હવે તમને આના ફાયદા અને નુકસાન કહી દો.
તો ફાયદામાં એક એવું છે કે જો આ આરઈઆઈટી છે એની અંદરથી તમને રેગ્યુલર ડિવિડન્ડની ઇન્કમ મળતી રહેવાની છે, એ સિવાય તમારી વેલ્યુ જે છે શેરની એ પણ વધતી રહેવાની છે. કારણ કે જેમ જેમ પ્રોપર્ટીની વેલ્યુ વધશે, જેમ જેમ શહેરોમાં જગ્યા ઓછી થતી જશે, એમ એમ પ્રોપર્ટીની વેલ્યુ વધવાની છે. તો એ રીતે તમારી જે શેરની પણ વેલ્યુ વધશે, સાથે સાથે તમને રેન્ટલ ઇન્કમમાં ડિવિડન્ડ પણ મળવાપાત્ર રહેશે. રિસ્ક ફેક્ટર બહુ ઓછું છે, કારણ કે તમે કોઈ પણ કંપનીમાં જ્યારે ઇન્વેસ્ટ કરો છો ત્યારે ઘણી બધી વસ્તુ એમાં ઇફેક્ટ કરતી હોય છે. ઇન્ટરનેશનલ માર્કેટ અને ઘણું બધું જે છે એમાં ઇફેક્ટ કરતું હોય છે. લાઈક કોઈ રિયલ એસ્ટેટ કંપનીનો શેર તમે લીધો અને એનો કોઈ અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ફસાઈ ગયો, લાઈક સુપરટેકની બિલ્ડિંગ પાડવી પડી હતી, તો એ કેસમાં એ કંપનીના શેર બહુ ઝડપીથી નીચે પડી જાય છે. પણ આમાં મેજરલી જે ઇન્કમ સોર્સ હોય છે એ રેન્ટલ ઇન્કમ હોય છે, એટલા માટે આટલું બધું રિસ્ક ફેક્ટર એમાં નથી રહેતું. સો આના નુકસાન શું છે એ સમજાવી દઉં તમને. તો એક પહેલું નુકસાન તો તમે એ કહી શકો છો કે જે તમને ડિવિડન્ડ મળે છે એ ટેક્સને પાત્ર હોય છે. મતલબ નોર્મલી તમારી જેટલી પણ ઇન્કમમાં ટેક્સ લાગતો છે એવી રીતના આ ડિવિડન્ડને પણ તમારી રેન્ટલ ઇન્કમ ગણવામાં આવશે અને એની અંદર પણ ટેક્સ લાગી શકે છે. એના સિવાય બીજો ગ્રોથની વાત છે કે ગ્રોથ આમાં પ્રમાણમાં ઓછો થઈ શકે છે. માની લો કે તમે કોઈ ટાટા મોટર્સનો શેર લીધો છે, તો ટાટા મોટર્સે બહુ જ સારા એવા રિઝલ્ટ્સ આપ્યા તો કદાચ શક્યતા છે કે 30-40% વધી જાય. પણ જે રિયલ એસ્ટેટમાં ગ્રોથ હોય છે એ ધીમે ધીમે હોય છે. લાઈક 1990માં કોઈ એક પ્રોપર્ટી લીધી હોય 50 લાખની હશે તો આજે કદાચ એની વેલ્યુ 2 કરોડ હશે, પણ એ 1991માં તરતથી 50-60 નહીં થઈ જાય. તો આનો જે ગ્રોથ હોય છે એ થોડોક ધીમે થાય છે. તો જો તમારે રિયલ એસ્ટેટમાં સેફલી રોકાણ કરવું હોય, તમારા પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન લાવવું હોય, તો આ તમારી માટે બેસ્ટ ઓપ્શન છે અને એક સારો ઓપ્શન છે રેન્ટલ ઇન્કમ માટે અને કન્ટિન્યુઅસ ડિવિડન્ડની ઇન્કમ માટે થઈને. તો આશા રાખું છું કે તમને બધાને આ આરઈઆઈટી વિશે બધી જ ખબર પડી ગઈ છે. આશા રાખું છું કે કોઈ પણ તમારો ડાઉટ નહીં હોય. મેં ટ્રાય કર્યો તો તમને ઇઝી ભાષામાં બધું જ સમજાવી દઉં અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો VTVGujarati.com.